ગાંધીનગરના દહેગામમાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને વારસદારોએ કોરોના સહાય લીધી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. તો 30 જેટલા વારસદારોએ પોતાના સગા કોરોના મૃત્યુ પામ્યા હોવાના ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા અને ખોટા પ્રમાણપત્ર આધારે કોરોના સહાય લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો ઘટસ્ફોટ થતા તે અંતર્ગત નાયબ મામલતદારે 30 જેટલા વારસદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. દહેગામ પોલીસે 30 જેટલા વારસદારો સામે ફરિયાદ નોંધી સહાયની રકમની રિકવરીની કાર્યવાહી હાથ ધરી છે. દહેગામમાં 30 વારસદારોએ કોરોનામાં મૃત્યુ પામેલાના મેડિકલ ઓફિસરની ખોટી સહી અને સિક્કા સહિતના ખોટા પ્રમાણપત્રો રજૂ કરી 50,000 રૂપિયાની સહાય લીધી હતી, જેની જાણ થતાં મામલતદારે ખરાઈ કરાવતા 30 જેટલા મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારોએ ખોટા સહી સિક્કાવાળા પ્રમાણપત્રો રજૂ કરી સહાય મેળવી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. અંતર્ગત વાત કરવામાં આવે તો એક કૌભાંડ બહાર આવ્યું છે. કોવિડ ચાલુ હતો તે દરમિયાન સરકાર દ્વારા 50,000 રકમ આપવામાં આવતી હતી. તે દરમિયાન ખોટી સહી અને સિક્કા સહિતના ખોટા પ્રમાણપત્રો રજૂ કરી 50,000 રૂપિયાની સહાય લીધી હતી તેવી માહિતી મળી છે. ગઈકાલે દહેગામ પોલીસ સ્ટેશન ખાતે મામલતદાર કચેરીથી કૌશલકુમાર ભીમજીભાઈ ચૌધરી નાયબ મામલતદાર નાઓએ ફરિયાદ હકીકત આપેલી, જેમાં તેમને જણાવેલ કે દહેગામ તાલુકાના અલગ અલગ 30 જેટલા અરજદારોએ કોરોનામાં તેમના સગા સંબંધી મૃત્યુ પામેલ છે અને તેના ફોર્મ ભરીને તે લોકોએ સહાય મેળવેલી અને જે સહાય મેળવવા માટે જે અરજદારોના સગા સંબંધીઓ મૃત્યુ પામ્યા હતા તેઓ કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેવું પીએચસી સાણોદાના ડૉક્ટરનું સર્ટિફિકેટ સાથે જોડેલું અને એના આધારે અરજી કરીને સહાય મેળવેલી અને આ બાબતે તેઓએ તપાસ કરતાં ખરેખર આ લોકો કોરોનાના કારણે મૃત્યુ નથી પામ્યા, પરંતુ તેઓએ સહાય મેળવવા માટે થઈને પીએચસી સાણોદાનું ખોટું ફોર્મ સર્ટિફિકેટ તૈયાર કરીને સબમિટ કરેલું અને જેના આધારે તેઓએ સરકારી સહાય મેળવેલી. આ રીતે ગુનાહિત કૃત્ય આચરેલો હોય તેમના વિરુદ્ધ તેમણે ફરિયાદ આપી છે અને આ બાબતે તપાસમાં જે ખોટા ફોર્મ કબજે કરવાનું તેમજ આ જે આરોપીઓ છે તેમને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને